ના ભાઈમાં રોડ ખોદી નાખતા જનતાનો રોષ જોવા મળ્યો છે. મહાનગરપાલિકાએ ઠેર ઠેર રોડ ખોદી નાખતા જનતામાં આક્રોશ છે. પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરની લાઈનો નાખવા રોડ ખોદી નાખવામાં આવ્યો છે. કોર્પોરેટર નીતિન દોંગાએ મહાનગરપાલિકા સત્તાધીશોને રજૂઆત કરી છે. ચોમાસા પહેલા ખોદેલા રોડ વ્યવસ્થિત કરવા માટે રજૂઆત કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અધિકારીઓને આદેશ પણ આપ્યા છે. 30 મે સુધી તમામ રોડ સેફ સ્ટેજ પર લાવવા આદેશ કરવામાં આવ્યો. પ્રી મોન્સૂનની કામગીરી પણ 30 મે સુધી પૂરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. તો જે પણ રોડ ખોદેલા હોય તે ચોમાસા પહેલા, વરસાદ પહેલા વ્યવસ્થિત કરવા માટે, રિપેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પ્રી મોન્સૂન કામગીરીમાં વધારે ધ્યાન આપવા માટે ખાસ આદેશ કરાયો છે. અત્યારે જે રીતે અમે છેલ્લા ટાઈમથી ઘણા સમયથી કામ જોતા આવ્યા છે, એ રીતે અલગ અલગ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે, એમાં સંકલનનો ઘણો અભાવ દેખાઈ રહ્યો છે. તો એ જોતા 30 મે સુધી કામ પૂર્ણ થાય એવા કોઈ અમને આશા લાગતી નથી, પરંતુ જો એ પૂર્ણ થઈ જાય તો એ બધાના માટે સારું છે. આગામી સમયમાં ચોમાસું નજીક છે, જો ફરી ખાડા ને બધું હશે, રોડ બન્યા નહીં હોય, તો પછી પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહેશે. સ્કૂલ ચાલુ થવાના કારણે ત્યાંથી જે આવનારા બાળકો છે, જે પેરેન્ટ્સ મૂકવા આવે છે, એ લોકોને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે આપણે નવી લાઈનો નાખી છે, સ્ટ્રોમ વોટરની હોય, ચાહે ડ્રેનેજની હોય, ચાહે પાણીની હોય, મોટાભાગે તો સ્ટ્રોમ વોટરની લાઈનો નાખી છે. એટલે જે એમાં ચરીઓ પડી હોય એ ચરીઓની અંદર રોડ બનાવો મેટલિંગ કરીને, એ મારી રજૂઆત હતી. મેં એ જ રજૂઆત કરી છે કે ભાઈ ખૂબ સ્થિતિ ખરાબ છે, પણ એ સ્થિતિ ખરાબ હોવાનું કારણ એ છે કે વિકાસ કરવા જતા હોય જ્યારે નવી લાઈનો નાખીએ તો સ્વાભાવિક છે કે રોડ ખોદવો પડે, અને એના અનુસંધાન ખોદ્યો છે, નથી કે કોઈ બીજા કોઈ રીઝનથી ખોદ્યો. એક સાથે રોડ ખોદી નાખવો કેટલું યોગ્ય? એક કામ પૂરું થાય, બીજા જી કન્ટિન્યુ કામ, એટલા માટે કે ભાઈ આખે આખા વિસ્તારમાં ભાયલી ટીપી 1, 2, 3, 4ની અંદર કોઈ જગ્યાએ સ્ટ્રોમ વોટર નહીં હોવાના કારણે ખૂબ જ સમસ્યાઓ ઉદભવતી હતી. એટલે એકસાથે ત્યાં વિસ્તારમાં કામ કરવું પણ ખૂબ જરૂરી હતું. કોન્ટ્રાક્ટર સમયમર્યાદામાં કરતા અને એના જ કારણે આવી હાલાકી નાગરિકોને ભોગવવી પડે છે, એ બાબતે શું? જો એવું થતું હોય તો 100 એ 100% એ કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવા જોઈએ, એને દંડ કરવો જોઈએ, અને હું તો એવું પૂછું કે જો નિગેલિજન્સી સાબિત થાય તો એમને બ્લેકલિસ્ટ પણ કરવા જોઈએ. ખૂબ જરૂરી છે કે કામ સેફ સ્ટેજે તો લેવામાં આવે, પણ સાથે સાથે સેફ સ્ટેજે લાવીને જો કોમ્પેક્શન નહીં થાય તો સેફ સ્ટેજે લાવ્યા પછી બી પહેલાં જ વરસાદમાં એટલા બધા ખાડા થશે કે લોકો ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થશે ને અનેક ઠેકાણે એક્સિડન્ટ્સ થશે અને લોકોની સેફટી જોખમમાં છે. દરેક ટેન્ડરમાં કોમ્પેક્શન પાણી નાખીને કોમ્પેક્શન કરીને રોલર ફેરવવાની ને એને વ્યવસ્થિત રીતે બેકફિલિંગ થાય એનું પ્રોવિઝન હોય છે. એના પૈસા બી ટેન્ડરમાં ચૂકવાતા હોય છે, પણ એ એક્ટિવિટી કોઈ દિવસ ઇમ્પ્લિમેન્ટ થતી નથી. એન્જિનિયર્સ એનું ધ્યાન નથી રાખતા, પ્રોપર સુપરવિઝન નથી થતું, ને અંતે એઝ ઇફ ઇટ ઇઝ એક્સેપ્ટેડ કે પહેલાં ચોમાસામાં ચરીઓ પડે ને રોડ બેસી જાય અને હંગામી ધોરણે પછી એમાં છારું ને બધું નાખીને કોર્પોરેશન પોતાના ખર્ચે એ રિપેર કરતી હોય છે. તો આ વખતે તમામ ઇજારદારો પાસે સેફ સ્ટેજે કામ પહોંચાડવાની સાથે રોલિંગ કોમ્પેક્શન બી થાય, અને જો પછી ચરી બેસી જાય તો એટ એમના રિસ્ક એન્ડ કોસ્ટ એ લોકોએ એને દુરસ્ત કરવી પડશે, એ રીતની જોગવાઈ થવી જોઈએ એવી આપના મારફતે અમે તમામ અધિકારીઓને અને કમિશનરશ્રીને ડિમાન્ડ કરી. મેં જાતે વિઝિટ કરી, તમામ કોન્ટ્રાક્ટરો અને તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે મેન પાવર વધારવામાં આવે, તથા જે ચરી સેટલમેન્ટ કરવાનું હોય એમાં વધુ ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવે, તમામ કામોને ચોમાસા પહેલાં સેફ સ્ટેજ સુધી લાવી દેવામાં આવે, અને 30 મે સુધીમાં જનરલી વરસાદ 7 જૂનની આસપાસ પડતો હોય છે, પરંતુ અમે લોકોએ 1 અઠવાડિયું વહેલું આ કામ પતી જાય એ માટેની કડક સૂચનાઓ તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટરોને આપી દીધી છે. વડોદરા કોર્પોરેશને ભાયલી વિસ્તારમાં ઠેર ઠેર રોડ ખોદી નાખ્યા છે, જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં ચોમાસુ આવનાર છે, જેને લઈને નાગરિકોની હજુ પણ મુશ્કેલી વધશે. તે દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પ્રી મોન્સૂનની જે વિઝિટ છે તે કરી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રજૂઆત કરવામાં આવી છે કે ભાયલી વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ ખોદવામાં આવ્યા છે ત્યાં વહેલી તકે પુરાણ કરવામાં આવે, રોડને સેફ સ્ટેજમાં લઈ જવામાં આવે, અને તેને લઈને જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અને મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને આદેશ આપ્યા છે કે 30 મે સુધી જે રોડ ખોદ્યા છે તેને સેફ સ્ટેજમાં લઈ જવામાં આવે, રોડનું પુરાણ કરી દેવામાં આવે, રોડમાં
કોઈ પણ પ્રકારના પહેલા વરસાદમાં રોડ બેસી ન જાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવું કોન્ટ્રાક્ટરોના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ જે પાલિકાના વિપક્ષ નેતા કહી રહ્યા છે કે રોડનું માત્ર સેફ સ્ટેટ સુધી લઈ જવાની જરૂર નથી, પરંતુ તેને પ્રોપર રોલિંગ કરાવવું જરૂર છે, પાણીનો છંટકાવ કરીને પ્રોપર પુરાણ કરવાની જરૂર છે, જેના કારણે પહેલા જ વરસાદમાં રોડ બેસી ન જાય આ પ્રકારની કામગીરી જોવાની જવાબદારી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર્સની છે, પરંતુ તે આ કામગીરી કરતા નથી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નાગરિકો પણ કહી રહ્યા છે કે ખૂબ ગોકળગાઈ ગતિએ કામ ચાલી રહ્યું છે અને તેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શું 30 મે સુધી આ તમામ કામગીરી પૂર્ણ થશે તે સવાલ અહીંયા ઉઠી રહ્યા છે અને જો કામગીરી પૂર્ણ નહીં થાય અને ચોમાસાનું આગમન થશે અને અહીંયા કોઈ દુર્ઘટના ઘટશે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. અને હવે વાત કરીશું ગરમીના કહેર વિશે.